વેલકમ ટુ ગાયત્રી ફૂડ આજે આપણે બનાવીશું મેંગો આઇસ્ક્રીમ આઈસ્ક્રીમ દરેક સિજનમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ફ્રેશ ફ્રૂટનો આઇસ્ક્રીમ ખૂબ જ સરસ લાગતો હોય છે મેંગો આઇસક્રીમ ઘરે ઇઝીલી કેવી રીતે બનાવો તે આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ મેંગો આઈસ્ક્રીમ બનાવવાનું મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં ત્રણ પાકી કેરી લીધી છે મેં કેસર કેરી લીધી છે તમે કોઈપણ મીઠી કેરીનો ઉપયોગ કરી શકો છો સાતસો ગ્રામ જેટલી છે અમૂલનું ફ્રેશ ક્રીમ બસો પચાસ ગ્રામ લીધું છે ઇઝીલી બજારમાં મળે છે તો એ રેડીમેડનો જ ઉપયોગ કરીએ એ ચારસો ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે જે બજારમાં ઇઝીલી મળી જાય છે મેં થોડા પિસ્તાના ટુકડા કરી લીધા છે જેનાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે સૌ પ્રથમ આપણે કેરીને ધોઈ અને તેની છાલ નીકાળી લઈશું ગોટલાને કાઢી લેવાના છે તેને ઉપયોગમાં નથી લેવાના થોડાક મોટા ટુકડા કરીશું અને થોડા નાના ટુકડા કરીશું જે આ નાના ટુકડા છે એનો અલગથી ઉપયોગ કરીશું મિક્સચરમાં મોટા ટુકડાને નાખીને તેની પ્યુરી બનાવી દઈશું તેમાં આપણે પાણીની બિલકુલ ઉપયોગ કરવાનો નથી હવે ઢાંકણું બંધ કરીને તેને બ્લેન્ડ કરી લઈશું તેની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે તમે જોઈ શકો છો આ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણી કેરીની પેસ્ટ અને નાના ટુકડા બંને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક બાઉલ લઈશું અને એમાં ફ્રેશ ક્રીમ એડ કરીશું આ ફ્રેશ ક્રીમ મેં રેડીમેન્ટ જ ઉપયોગમાં લીધી છે તે બજારમાં ઇઝીલી મળી જાય છે હવે આપણે તેને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી દઈશું જેથી તે એકદમ સ્મૂથ થઈ જશે આને હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકાય હવે આપણી ક્રીમ એકદમ સ્મૂથ બની ગઈ છે હવે તેમાં ચારસો ગ્રામ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું જે મેં રેડીમેટ યુઝ કર્યું છે હવે આને પણ ક્રીમની સાથે બ્લેન્ડરની મદદથી મિક્સ કરીશું તમે જોઈ શકો છો હવે તે બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં કેરીની પ્યુરી એડ કરીશું અને ફરીથી થોડુંક મિક્સ કરી લઈશું પહેલાં થોડું મિક્સ કરીશું અને પછી જ બ્લેન્ડર ચાલુ કરીશું તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ સ્મૂથ બની ગઈ છે મેં કેરીની પેસ્ટ અને કંડેન મિલ્ક અને ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને આ સ્ટ્રક્ચર સરસ બનાવી લીધું છે તમે જોઈ શકો છો આપણું સ્ટેક્ચર એકદમ બનીને સરસ તૈયાર છે હવે ચમચી વડે તેને મિક્સ કરી લઈશું હવે આપણે કેરીના નાના ટુકડા કાપીને રાખ્યા હતા એ એડ કરી દઈશું જો તમારે આની અંદર એડ ના કરવા હોય તો તમે ગાર્નિશિંગ માટે પણ યુઝ કરી શકો છો પણ અત્યારે હું આઈસક્રીમની અંદર જ એડ કરું છું તેમાં કેરીના ટુકડા એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હું તેને એક એરટાઇટ ડબ્બામાં ભરીને સેટ થવા માટે મૂકી દઉં છું આપણે તેને બેથી ત્રણ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું બેથી ત્રણ કલાક પછી આઈસ્ક્રીમને આપણે ફરીથી ચમચી વડે મિક્સ કરી લઈશું અને પછી ફરીથી તેને આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું દસ કલાક પછી આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે તો હવે આપણે એક બાઉલમાં કાઢીને તેને સર્વ કરીશું એના ઉપર થોડા ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને પિસ્તા એડ કરીશું તમને આ મારી રેસિપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો